नमस्कार खेडूत मित्रों, खेडूत भाई यूट्यूब चैनल में आपनु फरी एक वक्त स्वागत छे। अने आजना बजार भाव साथ हूँ छू किशन पिंडारिया। आज तारीख 10/7/2021 अने वार शनिवार। आजना मोरबी, राजकोट, जामनगर अने जूनागढ़ बजार भाव जोई लीए। अने ए पहला खेडूत भाई यूट्यूब चैनल ने हजू सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर नाखजो, कारण के आपड़ा एक चैनल पर तमने रोजना साचा बजार भाव जोवा मळशे। तो चलो मित्रों, हवे बजार भाव में आग वधीए अने शुरुआत करिए मोरबी थी। मोरबी में कपास आज 1170 रुपया थी लई अने 1340 रुपया, घऊं 313 थी 367, मगफड़ी झीणी 900 थी 1056, तुवेर 1060 थी 1151, तल 1100 थी 1600, काड़ा तल 1200 थी 2222, एरंडो 985 થી 1015, चना 751 થી 879, जीरू 2025 થી 2435, મોરબીમાં મગ આજે 830 રૂપિયાથી લઈ અને 1040 રૂપિયા। તો આ હતા મોરબીના બજાર ભાવ। આગળ વાત કરીએ હવે જામનગરની। જામનગરમાં એરંડો આજે 900 રૂપિયાથી લઈ અને 1020 રૂપિયા, ઘઉં 346 થી 355, મગફળી જાડી 1000 થી 1190, કાળા તલ 1732 થી 2105, અજમો 2200 થી 2700, મગફળી ઝીણી 1000 થી 1168, ચણા 868 થી 954, ધાણા 920 થી 1200, મગ 1000 થી 1195, જામનગરમાં જીરું આજે 1850 રૂપિયાથી લઈ અને 2480 રૂપિયા। તો આ હતા જામનગરના બજાર ભાવ। આગળ વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢમાં ઘઉં આજે 320 રૂપિયાથી લઈ અને 369 રૂપિયા, કાળા તલ 1400 થી 2362, અડદ 800 થી 1318, એરંડો 900 થી 1000, તલ 1250 થી 1591, મગફળી જાડી 900 થી 1200, ચણા 650 થી 916, ધાણા 950 થી 1285, જીરું 1800 થી 2340। જૂનાગઢમાં મગ આજે 1000 રૂપિયાથી લઈ અને 1326 રૂપિયા। તો આ હતા જૂનાગઢના બજાર ભાવ। અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ છે એ મિત્રો 12/7/2021 અને સોમવારે અષાઢી બીજ નિમિત્તે હરાજીનું કામ છે એ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બંધ રાખવામાં આવશે। તો એક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાંથી આ સૂચના હતી, તો એ ખાસ એ ધ્યાન રાખવું। આગળ વાત કરી હવે રાજકોટની। રાજકોટમાં કપાસ આજે 1200 રૂપિયાથી લઈ અને 1634 રૂપિયા, મગફળી જાડી 1000 થી 1258, મગફળી ઝીણી 980 થી 1150, ધાણા 1121 થી 1255, તલ 1450 થી 1616, કાળા તલ 1330 થી 2350, અજમો 850 થી 1735, ચણા 880 થી 915, જીરું 2340 થી 1512। રાજકોટમાં મગ આજે 1000 રૂપિયાથી લઈ અને 1247 રૂપિયા। તો આ હતા રાજકોટના બજાર ભાવ। આવી જ રીતના રોજના સાચા બજાર ભાવ તેમજ માર્કેટિંગ યાર્ડની રોજની માહિતી મેળવવા માટે ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।